હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટાર્ગેટ વિથ પ્રણવ ઘણા લાંબા સમય પછી ફરીથી આપણે મળીએ છીએ તો વધારે સમય ના લેતા આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છે એમાં ગુજરાતના ભૂગોળને થોડોક આગળ વધારશું ટૉપિકને મોટાભાગે ડુંગરાળ પ્રદેશ અને મેદાની પ્રદેશ એની ચર્ચા ઓલરેડી આપણે વિડીયોમાં કરી ચૂક્યા છીએ હવે જ્યારે ભૂગોળને ડુંગરાળ પ્રદેશ અને મેદાની પ્રદેશ પછીના ટોપિકની ચર્ચા કરીએ તો એક ટોપિક એવું આવે કે જેને આપણે નદી તંત્ર તરીકે ઓળખીએ છીએ હવે જ્યારે ગુજરાતના નદી તંત્રની વાત આવે ત્યારે અમુક બેઝિક પ્રશ્ન આપણા મગજમાં ઉદભવે કે ભાઈ નદી તંત્ર ભણવાનું જરૂર શું તો જ્યારે જ્યારે તમે પરીક્ષા આપતા હશો ત્યારે તમને નદી તંત્રમાંથી અમુક ટોપિકના જે પ્રશ્નો છે કંઈક આવા જોવા મળતા હશે કે નદી તંત્ર તો કે ભાઈ નદીનું ઉદભવ સ્થાન છે અમુક નદી કે જેના પર આવેલા બંધ એ પરીક્ષાની અંદર પૂછાય નદી તંત્રના નદી તંત્રના કારણે નદીના કિનારે પર આવેલા શહેરો અને એના કેટલીક વિશેષતાઓ તો અને ક્યાંક કંઈક સાંસ્કૃતિક વારસો પણ એના સાથે સંકળાયેલો હશે તો આ બધી વસ્તુ આપણે નદી તંત્રની અંદર કવર કરતા હોઈએ છીએ તો આજે જે આપણે નદી તંત્રની વાત કરવાના છીએ તો નદી તંત્રના સંદર્ભમાં સૌથી પહેલા કેટલીક બેઝિક માહિતી આપણે લઈ લઈએ તો દરેક મિત્રોને ખ્યાલ જ હશે કે ભાઈ ગુજરાતની અંદર કુલ નદીઓની સંખ્યા કેટલી છે બરાબર તો સૌથી પહેલા એક એવો પ્રશ્ન છે હવે જવાબમાં બધાને જ ખ્યાલ છે કે જ્યારે જયારે ગુજરાત બની ત્યારે તાલુકાની સંખ્યા હતી ને એટલી આપણી નદી તંત્રની સંખ્યા કેટલી નદીઓ છે એકસો ને પંચ્યાસી હવે નદીતંત્ર ને જ્યારે નદી તંત્ર હોય કે કોઈ પણ ટોપિક એને આપણે મોટા ભાગે ગુજરાતના સંદર્ભમાં કેટલા ભાગમાં વેચીએ છીએ ત્રણ ભાગમાં કયા કયા તો આપ સૌને ખ્યાલ જ છે કે એક છે કચ્છ બીજો કયો કરીએ છીએ સૌરાષ્ટ્ર અને ત્રીજો કયો ભાગ કરીએ છીએ આપણે બધાને જ ખબર છે તળ ગુજરાત તળ ગુજરાતને પણ મોટા ભાગે આપણે ત્રણ ભાગની અંદર વહેંચી લઈએ છીએ કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત હવે આ જે એકસો પંચ્યાસી આપણે જે સંખ્યા જોઈ તો એના સંદર્ભની અંદર સૌથી પહેલા થોડીક બેઝિક માહિતી કે ભાઈ દરેકમાં વિભાગવાઈઝ કેટલી સંખ્યા છે નદી તંત્રની તો બધાને ખ્યાલ જ છે કે ભાઈ કચ્છની અંદર સત્તાણું જેટલી નદીઓ આવેલી છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કેટલી છે મિત્રો ઇકોતેર અને તળ ગુજરાતમાં સત્તર નદી હવે આમ જોવા જઈએ તો ઓછી નદીઓ અહીંયા છે ઓછી નદીઓ અહીં છે પણ આ એ જ નદીઓ છે કે જે આખા ગુજરાતને ને પાણી પૂરું પાડે છે હવે જ્યારે નદી તંત્રની આ સંખ્યાની વાત કરીએ તો નદી એક અલગ હોય કે અમુક નદીઓ કંઈક આ પ્રકારે વહે છે અમુક નદીઓ કંઈક બીજા પ્રકારે વહે છે તો જ્યારે કચ્છની વાત કરીએ તો મિત્રો એટલું યાદ રાખજો કે કચ્છની મોટા ભાગની નદીઓ અથવા કચ્છનું નદી તંત્ર કયા પ્રકારનું છે શુષ્ક પ્રકારનું કયા પ્રકારનું છે શુષ્ક પ્રકારનું હવે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બધાને ખ્યાલ જ હશે કે સૌરાષ્ટ્રમાં કેવું છે કે ભાઈ આ રાજકોટ કેન્દ્ર સ્થાન છે અને મોટા ભાગની નદીઓ કંઈક આ રીતે એ કેન્દ્રમાંથી નીકળે છે હવે જ્યારે ગણિતના સંદર્ભમાં આપણે આ વાત કરીએ તેવું કહી શકીએ કે ભાઈ કેન્દ્રનો ત્યાગ કરે છે એટલે આ નદીઓ કેવી કહેવાશે કેન્દ્ર ત્યાગી નદીઓ અને આ જે વહેણ કહી શકીએ આપણે કેવું કરાશે કે ભાઈ કેન્દ્રથી એટલે આ શું છે સમજો કે આ વર્તુળ થઈ ગયું આ વર્તુળની આ બધી શું થઈ ત્રિજ્યા એટલે સૌરાષ્ટ્રનું નદી તંત્ર કેવા પ્રકારનું છે ત્રિજ્યાકાર પ્રકારનું છે ખાસ યાદ રાખી દેજો હવે તળ ગુજરાતની વાત કરીએ તો તળ ગુજરાતમાં કેવું છે કે એક ભાઈ આ મુખ્ય ફાંટો હશે અને એમાં ક્યાંક ને ક્યાંક બધી સહાયક નદીઓ મળતી હશે અને એ રીતે એવું કહી શકીએ કે ભાઈ જાણે કે એક વૃક્ષ રચાય ને એ વૃક્ષ જેવું તંત્ર રચાય છે એટલા માટે આપણે જે આ તળ ગુજરાતનું નદી તંત્ર છે એને કેવું કહીએ છીએ વૃક્ષાકાર નદી તંત્ર કેવું નદી તંત્ર વૃક્ષાકાર નદી તંત્ર તો હું આશા રાખું કે આ જે બેઝિક કોન્સેપ્ટ છે એ તમને ખ્યાલ આવી ગયો હશે હવે આટલી વાત કર્યા પછી ગુજરાતના નદી તંત્રમાં આગળ વધીએ એ પહેલા આપણને થોડું જે ભાગ પડીએ છીએ આપણે એ રીતે કે વિશ્વ ભારત અને ગુજરાત વિશ્વ ભારત અને ગુજરાત કે વિશ્વની સૌથી લાંબી અને મોટી નદી તો સૌથી પહેલા લખી દઈએ કે ભાઈ વિશ્વની સૌથી મોટી નદી અને વિશ્વની સૌથી લાંબી નદી તો હું વિશ્વ અને ભારતની લખાવીશ ગુજરાતની તમને તૈયારી કરતા હોય એટલે ખ્યાલ જ હશે તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે તો વિશ્વની સૌથી મોટી નદી કઈ તો મિત્રો યાદ રાખવાનું કે જ્યારે જ્યારે ઓનલાઈન ખરીદીની વાત આવે તો સૌથી મોટું તમને શું છે છે એટલે આ જેને ભૂલ થાય અંદર એની વાત છે વિશ્વની સૌથી મોટી નદી કઈ છે એમેઝોન જ્યારે લાંબી નદી ઓબ્વિયસલી હવે તો ખ્યાલ આવી જ ગયો હશે કઈ નદી છે નાઇલ નદી હવે જ્યારે ભારતની વાત કરીએ ભારતની વાત કરીએ તો મોટી નદી કઈ આવશે બ્રહ્મપુત્રા અને લાંબી નદી કઈ આવશે ગંગા કઈ નદી આવશે ગંગા ઓકે હવે વિશ્વ અને ભારતની મેં તમને વાત કરી તમારે મને ગુજરાતની સૌથી મોટી અને ગુજરાતની સૌથી લાંબી નદી આ મને જણાવવાનું છે કમેન્ટ બોક્સની અંદર ઓકે તો આ થઈ ગઈ મિત્રો બેઝિક માહિતી કે જે આપણને ખ્યાલ હોવી જોઈએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે હવે આ બેઝિક કન્સેપ્ટની સાથે હવે આપણે નદી તંત્રની શરૂઆત કરીએ છીએ અને એમાં સૌથી પહેલા જે આપણે નદી જે ભણવાના છે એ ઉત્તર ગુજરાત તરફથી શરૂઆત કરશું અને ઉત્તર ગુજરાતની નદી એટલે ત્રણ સાથે જ બોલાય બનાસ સરસ્વતી અને રૂપેણ કેમ તો બધાને જ ખ્યાલ છે કે આ ત્રણેય નદી કઈ જગ્યાએ મળે છે કચ્છના નાના રણને ક્યાં મળે છે કચ્છના નાના રણને એટલે એક વસ્તુ એક વ્યાખ્યા અહીં યાદ આવે આપણને અને બધાને ખ્યાલ જ છે કે ભાઈ જે નદી દરિયાને મળતી નથી જે નદી દરિયાને મળતી નથી બરોબર તો એ નદીઓ કયા નામે ઓળખાય છે તો સાહિત્યની સંદર્ભમાં વાત કરીએ તો એ નદી કહેવાશે કેવી નદી કુંવારિકા નદી અને બીજો એક શબ્દ પણ એ સિવાય આપણે વાપરતા હોઈએ છીએ અને આપણે શું કહીએ છીએ અંતસ્થ નદી કેવી નદી અંતસ્થ મિત્રો આ સમાસ પણ છે ગુજરાતી વ્યાકરણના સંદર્ભમાં જોવા જઈએ તો કયો સમાસ છે એ પણ મને જણાવજો બરોબર સ્થા આવા શબ્દો જ્યારે આવતા હોય ત્યારે એક સમાસ બને છે તો અંતસ્થ કયો સમાસ છે પણ જ્યારે નદી તંત્રની વાત કરીએ ત્યારે જે નદી દરિયાને મળતી નથી એ નદીને આપણે કહીએ છીએ કુંવારિકા નદી અને બીજા એક શબ્દમાં વાપરીએ તો કયો કહીએ છીએ અંતસ્થ નદી એવી ટોટલ આપણે ગુજરાતની અંદર છ નદી જોઈશું એમાંની ઉત્તર ગુજરાતની ત્રણ એટલે કઈ કઈ બનાસ સરસ્વતી અને રૂપે ત્રણ નદી તંત્રની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ તો એ જ નદી તંત્રના સંદર્ભની અંદર સૌ પ્રથમ નદી આપણે જોઈશું એ કઈ છે બનાસ નદી કઈ નદી જોઈશું અત્યારે બનાસ નદી ત્રણે ત્રણ નદીઓ જોઈ લઈશું અલગ અલગ ટોપિક વાઇઝ આપણે નદી તંત્ર ભણીએ છીએ સૌથી પહેલા એક એવો પ્રશ્ન જે લગભગ તૈયારી કરતા દરેક વ્યક્તિને ખ્યાલ હશે કે જૂનું નામ શું છે પરણાશા શું નામ છે પરણાશા બરોબર પરીક્ષાની અંદર બહુ બધી કદાચ પ્રશ્ન પૂછાઈ ગયો છે ઓકે હવે એટલું યાદ રાખજો કે જ્યારે જ્યારે નદી તંત્ર ની વાત આવે ત્યારે નદીને બે ચાર પ્રશ્ન પૂછવાના પહેલો પ્રશ્ન શું પૂછવાનો કે ભાઈ તારું ઉદ્ગમ સ્થાન શું છે નદી તરત જ જવાબ આપશે કે ભાઈ હા હું અહિયાં નીકળું છું તો બનાસ નદીની જ્યારે વાત કરીએ તો ક્યાંથી નીકળે છે તો યાદ રાખજો ડુંગરનું નામ છે શિરણવાનો ડુંગર કયો ડુંગર શિરણ વાનો ડુંગર શિરણવાના ડુંગર આનું ઉદ્ભવ સ્થાન છે ઓકે હવે ડુંગરનું નામ તો આપણને ખ્યાલ જ છે કદાચ ગામનું નામ પૂછે તો ગામનું નામ છે સરગવા શું નામ છે યાદ રાખજો સરગવા ગામ અને રાજસ્થાનનો જિલ્લો કયો શિરોહી શિરોહી જિલ્લો કયો જિલ્લો મિત્રો શિરોહી જિલ્લો કે ત્યાંથી આ નદી નીકળે છે એટલે સૌથી પહેલા તો એટલું આપણે ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ આ નદીનું ઉદ્ગમ સ્થાન છે રાજસ્થાનમાં આવેલો શિરણવાનો ડુંગર ગામ કયું સરગવા અને જિલ્લો કયો શિરોહી જિલ્ હવે જ્યારે ગુજરાતમાં પ્રવેશે નદીની મતલબ કે આ જે છે આ બંનેની સહાયક નદીઓ કઈ કઈ તો યાદ રાખજો મિત્રો સૌથી પહેલી જે અહીંયા આપણે લખીએ છીએ એ કઈ નદી છે સીપુ કઈ નદી છે સીપુ અને આ જે સહાયક નદી છે બીજી એને કઈ કહીએ છીએ આપણે બાલારામ કઈ નદી કહીએ છીએ બાલ હવે આ બંનેની કોઈ વિશેષતા જ્યારે જ્યારે સીપુ ની વાત આવે ત્યારે એક સ્થળ કે જ્યાં બટાટા સંશોધન કેન્દ્ર આવેલું છે બધાને જ ખ્યાલ હશે કયું ડીસા કયું સ્થળ છે ડીસા બરોબર બટાટા બટેટા કેવા હોય ગોળ એટલે બટેકા માટે ક્રાંતિ પણ યાદ રાખી દેજો કઈ ક્રાંતિ આવે ગોળ ક્રાંતિ હમણાંની જે પરીક્ષા લેવાય છે એની અંદર ક્રાંતિના પ્રશ્નો પણ આવે આવે તો ખાસ ડીસા ડીસા એટલે બટેકા સંશોધન કેન્દ્ર આવે અને એના માટે ક્રાંતિ કઈ ગોળ ક્રાંતિ ઓકે હવે વાત કરીએ બાલારામની તો બાલારામ આવે એટલે બધાને અભ્યારણ્ય યાદ આવે અને કયું અભયારણ્ય યાદ રાખવાનું છે તમારે રીંછ અભયારણ્ય કયું અભ્યારણ્ય બાલારામ રેંચ અભયારણ્ય ગુજરાતમાં ચાર પાંચ જે રેન્જ અભ્યારણ્ય છે એમાંનું એક કયું અભ્યારણ છે બાલારામ રેંચ અભ્યારણ ઓકે હવે જેમ અહીંયા ડીસા છે એમ અહીંયા કયું સ્થળ યાદ રાખશું બાલારામની વાત આવે તો યાદ રાખજો પાલનપુર કયું સ્થળ યાદ રાખશું પાલનપુર મિત્રો કોઈ વિશેષતા ખરી પાલનપુરની ઓકે ફરીથી એવો એક બેઝિક પ્રશ્ન એક તો પહેલા તો કયું શહેર કહેવાય છે અને સુગંધિત શહેર અથવા અત્તરનું શહેર અત્તરનું શહેર શું કહેવાય છે અત્તરનું શહેર બીજું કયા મહાન રાજા શાસક શાસક કે જેનો અહીંયા જન્મ થયો કયો યસ તમે સાચા જ છો લગભગ ફરીથી તૈયારી કરતા હોય અને આ વ્યક્તિ વિશે યાદ ના હોય તો ચાલે જ નહીં કોણ છે સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહ સોલંકી યુગનો પ્રતાપી શાસક જેનો જન્મ ક્યાં થયો હતો પાલનપુરની અંદર ઓકે હવે બનાસ બનાસ નદીની જે આપણે વાત કરી છે એમાં દરેકની અંદર દરેક નદી તંત્રની અંદર એક બંધ પૂછાશે બનાસ નદી પર કયો બંધ આવેલો છે આ પણ પૂછાયેલો છે ડેપો મેનેજરની પરીક્ષાની અંદર તો યાદ રાખજો અહીંયા કયો ડેમ આવેલો છે અથવા કયો બંધ આવેલો છે દાતીવાડા બનાસ નદી પર કયો બંધ આવેલો છે દાંતીવાડા બંધ દાંતીવાડાની વાત આવે એટલે ચાર કૃષિ યુનિવર્સિટીમાંની એક એટલે કઈ સરદાર કૃષિ યુનિવર્સિટી બરોબર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી જે ક્યાં આવેલી છે દાંતીવાડા ખાતે તો એ પણ યાદ રાખજો કે ભાઈ કૃષિ યુનિવર્સિટી ચાર છે એમાંની એક દાંતીવાડા ખાતે આવેલ છે અને દાંતીવાડા તો ક કઈ નદી પર બંધ છે દાંતીવાડા બનાસ નદી પર આવેલો બંધ છે ઓકે ક્લિયર ચાલ હવે એ સિવાય વર્ગ ત્રણ પ્રશ્ન પૂછાય છે એ એક તો તો નદી બધાને ખ્યાલ છે એ સિવાય કયો પ્રશ્ન આની અંદર આવે તો એવું પૂછાય રાખજો કે ભાઈ ઉત્તર ગુજરાતની શબ્દ સાંભળજો ખાસ કરીને ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી શું પ્રશ્ન પૂછાય ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી તો શું જવાબ આપશો તમે તો યાદ રાખજો ઉત્તર ગુજરાત શબ્દ આવે છે તો ઉત્તર ગુજરાત માટે શું જવાબ આવશે બનાસ નદી ઓકે તો ફરીથી બનાસ નદી અંદર આટલી વસ્તુઓ યાદ રાખશો તો ચાલશે હવે જ્યારે અંતિમ સ્થાનની વાત કરીએ તો અહીં આ ક્યાં મળે છે કચ્છના નાના રણ ને એટલા માટે અને આપણે અંતસ્થ નદી કહીએ છીએ તો યાદ રાખજો નાનું રણ પણ કયું કચ્છનું નાનું પરંતુ કચ્છના નાના રણને મળે છે તો બનાસ નદી વિશે આટલી વસ્તુ પરીક્ષા લક્ષી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખી લેજો ફરીથી એકવાર જોઈ લેવાનું તો બનાસ નદી ઉદ્ગમ સ્થાન મેં કીધું એમ એક પ્રશ્ન પૂછવાનો કે ભાઈ ઉદ્ગમ સ્થાન શું છે બીજો પ્રશ્ન શું પૂછવાનો કે ભાઈ તારી કોઈ સહાયક નદી છે હા છે તો કે ત્રીજું કે ભાઈ કોઈ બંધ આવેલો છે તારા પર હા તો કે ભાઈ બંધ નું નામ તો કે દાંતીવાડા કોઈ શહેર વસેલા છે તો ઓકે તો કયો ડીસા અને પાલનપુર તો આ ચાર પાંચ જે મુખ્ય પ્રશ્નો છે જેની ચર્ચા આપણે કરી દરેક નદી તંત્રની અંદર આ પ્રશ્નના આધારે આપણે દરેક જે નદી છે એની ચર્ચા કરતા રહીશું તો આ થઈ બનાસ નદી ઓકે હવે જ્યારે બનાસ નદીની વાત પૂર્ણ થાય એટલે એના પછી ખૂબ જ મહત્વની નદી ખાસ કરીને ઐતિહાસિક મહત્વ ધરાવે છે એવી નદી એટલે કઈ નદી સરસ્વતી નદી તો હવે આપણે સરસ્વતી નદીની ચર્ચા કરી હવે મિત્રો જયારે સરસ્વતી નદીની વાત આવે તો ફરીથી જેમ બનાસ નદીનું જૂનું નામ શું કીધું આપણે પણ આશા આનું પણ જૂના નામ છે કયા કયા તો સૌથી પહેલું કદાચ કોઈને ખ્યાલ હોય તો એ નામ છે અથવા શાશ્વત અને બીજું નામ શું છે આનું અર્જુના શું નામ ઓળખાય છે કયા નામે ઓળખાય છે અર્જુના ખાસ મિત્રો એક નામ છે સારસ્વતની શાશ્વત અને બીજું નામ શું છે અર્જુના તો આ અર્જુના અને શાશ્વત એના જૂના નામ છે ખાસ યાદ રાખજો હવે મેં કીધું એમ સૌથી પહેલો પ્રશ્ન શું પૂછવાનો કે ભાઈ તમારું ઉદ્ગમ સ્થાન શું છે તો ઉદ્ગમ સ્થાનની જ્યારે વાત કરીએ તો ઉદ્ગમ સ્થાનની અંદર સૌથી પહેલા જ્યારે ડુંગર પ્રદેશ ભણે એમાં આ ડુંગરનું નામ આવેલું છે આપણે કયો ડુંગર છે ચોરીનો ડુંગર કયો ડુંગર ચોરીનો ભૂલથી ચોરીનો ડુંગર એવું ના થઈ જાય બરાબર ને ગોળ ગોળ બોલવામાં લાગે આપણને બરોબર પણ જયારે બોલ લખવામાં હોય ત્યારે તકલીફ પડે ગોળ ગધેડાનો મેળો અને ગોળ મેળો ફેર પડી જાય ઓકે એ જ્યારે સાંસ્કૃતિક ત્યારે ચર્ચા કરશું અત્યારે વાત કરીએ આપણે ચોરીના ડુંગરની ઓકે તો ઉદ્ગમ સ્થાન છે ચોરીનો ડુંગર હવે આની વિશેષતા શું તો સૌથી પહેલા તો આપણે આના પર આવેલો એક બંધ જોઈ લઈએ કેમ કે મહત્વ બંધ છે એટલા માટે કહું છું કે જ્યારે જોડકું આવશે ને જોડકામાં ત્યારે આ બંધના નામ હશે જેમ દાંતીવાડા ની વાત કરીએ બનાસમાં એમ અહીંયા કયું છે તો ભાટગામ પાસે અહીંયા બંધનું નામ છે મુક્તેશ્વરી કયો બંધ છે મુક્તેશ્વરી બંધ તો એક બંધનું નામ પણ યાદ રાખજો ભાટ ગામ ખાતે છે મુક્તેશ્વરી બંધ હવે આના કિનારે પર વસેલા શહેરો અને બધાની વાત કરીએ પહેલા થોડીક આની ઐતિહાસિક મહત્વ સમજી લઈ હવે આનું ઐતિહાસિક મહત્વ શું છે તો સૌથી પહેલું કે ભાઈ આ એ નદી છે જેનો વાયુ પુરાણની અંદર ઉલ્લેખ થયેલો છે કયા પુરાણની અંદર વાયુ પુરાણની અંદર હવે વાયુ પુરાણની અંદર ઉલ્લેખ થયો છે તો એવું તો કઈક તો નામ હશે ને કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે હા ભાઈ આ નામ છે તો યાદ રાખજો વાયુ પુરાણમાં શું નામ છે આનું તો વાયુ પુરાણની અંદર આનું નામ છે હિમવત્યાદ નિશ્રુતા શું નામ છે હિમવત્યાદ નિશ્રુતા નિશ્રુતા હિમવત્યાદ તો આ નામ યાદ રાખજો અંદર આનો ઉલ્લેખ છે હિમવત્યાદ નિશ્રુતા તરીકે ઓકે હવે એવી નદી છે કે જેનો ચાર જે આપણે વેદ કહીએ ચારમાંથી ત્રણ વેદની અંદર ઉલ્લેખ થયો છે તો એ કયા કયા ત્રણ વેદ ફરીથી પૂછું છું પ્રશ્ન કે ભાઈ જે ચાર વેદ છે એમાંથી ત્રણ વેદની અંદર આ નદીનો ઉલ્લેખ છે તો કયા કયા વેદ તો શું સૌથી પહેલો ઋચાઓનો વેદ એટલે કયો વેદ ઋગ્વેદ તો એક તો ઋગ્વેદની અંદર આનો ઉલ્લેખ છે બીજો અથર્વવેદ કયો વેદ અથર્વવેદ અને ત્રીજો કયો વેદ સામવેદ સંગીતની ગંગોત્રી જેને આપણે કહીએ છીએ એ તો આ ત્રણ વેદની અંદર આ ત્રણ વેદની અંદર સરસ્વતી નદીનો ઉલ્લેખ આપણને જોવા મળે છે તો એ પણ પૂછાય કે ભાઈ કયો વેદ છે જેની અંદર ઉલ્લેખ નથી તો ઓબવિયસલી તમે જાણી શકો છો કે કયો વેદ હશે ઓકે બીજો પ્રશ્ન જ્યારે જ્યારે આની વાત કરીએ ત્યારે સરસ્વતી નદી એટલું યાદ રાખજો કે ભલે અહીંયા અંતસ્થ નદી છે એની વિશેષતામાં શું યાદ રાખશું બનાસની જેમ બીજી અંતસ્થ નદી કઈ બનાસ સરસ્વતી અને રૂપેણ તો એક અંતસ્થ નદી કઈ છે સરસ્વતી ઓકે એવું કહેવાય છે કે ભલે ઉપર વેણ આનું ઓછું છે પણ જયારે પાતાળીય નદીની વાત કરીએ ત્યારે સરસ્વતી નદીનો પાતાળીય જથ્થો સૌથી વધારે છે તો આ વાત કરીએ આપણે આની બેઝિક કે હા ભાઈ ક્યાંક કદાચ જ્યારે ચોરીના ડુંગર નીકળે છે તો એના કિનારે પર આવેલા અલગ અલગ શહેરોની વાત કરીએ તો સૌથી પહેલું આવશે સિદ્ધપુર કયું સ્થળ આવશે સિદ્ધપુર હવે સિદ્ધપુર ની વાત આવે એટલે કેટલીક પૌરાણિક કથાઓ અને બધાની વાત થાય તો સિદ્ધપુર એટલે જિલ્લો કયો પાટણ ચાલો હવે સિદ્ધપુર એટલે પાટણની વાત થાય સિદ્ધપુર ની વાત આવે એટલે એક સરોવર જે લગભગ બધાને ખ્યાલ હશે એની આપણે ચર્ચા કરી એ પહેલા આ સિદ્ધપુર ની વાત આવે તો અહીંયા મેળો કયો મિત્રો બધાએ સાંસ્કૃતિક વારસામાં વાંચ્યું જશે કયો મેળો કાત્યોક નો મેળો ચાલો હવે કાત્યક નો મેળો તો છે જ બરોબર હવે આની વિશેષતા મને જણાવો કે ભાઈ આ મેળાની અંદર થાય છે ફરીથી પ્રશ્ન પૂછું છું કાત્યુક ના મેળાની અંદર થાય છે કમેન્ટ બોક્સની અંદર જણાવજો જે રીતે વોઠાના મેળાની વાત આવે તો એમાં પણ ઘરદર્ગો મેળો એની પણ ચર્ચા છે આપણે તો એ રીતે આ કાત્યક ના મેળામાં શાની લેવેશ થાય છે એ ખાસ મને જણાવજો હવે કાત્યકનો મેળાનું બીજું નામ પણ બધાને ખબર છે મિની પુષ્કર તરીકે ઓળખાય છે બરોબર એ આપણે છે પણ અહી જે એક સરોવર છે જેનું નામ બધાને ખબર છે કયું સરોવર છે બિંદુ સરોવર કયું સરોવર મિત્રો બિંદુ સરોવર હવે બિંદુ સરોવરની વિશેષતા શું તો ફરીથી અહીંયા લખું છું ધ્યાન રાખજો આપણા ભારતના પાંચ પવિત્ર સરોવર એમાંનું એક સરોવર કયું સરોવર બિંદુ સરોવર પાંચ પવિત્ર સરોવરમાંનું એક એટલે કયું સરોવર બિંદુ સરોવર તો ચાલો સૌથી પહેલા એક પાંચ પવિત્ર સરોવરો કયા કયા છે એની ચર્ચા કરી લઈએ એક તો અહીંયા જ કીધું એમ કયું સરોવર છે બિંદુ સરોવર ચાલો એ સિવાય ગુજરાતનું બીજું કયું પવિત્ર સરોવર તો નારાયણ સરોવર કયું સરોવર નારાયણ સરોવર એ પણ પવિત્ર પાંચ સરોવરમાંનું એક છે ચાલો હવે આ થઈ તીધું ગુજરાતની વાત બરોબર અહીંયા લખી દઈએ આપણે આ આ એક બે ચાલો હવે ત્રીજા નંબરનું કયું સરોવર છે ચાલો યસ તમે સાચા છો કયું સરોવર ક્યાં ખાસ આપણને ખબર હોય છે કઈ જગ્યાએ રાજસ્થાનની અંદર ચાલો ચોથા નંબરનું સરોવર કયું પંપા સરોવર કયું સરોવર પંપા કઈ જગ્યા આવ્યું હમ્પી ખાતે રાજ્ય કયું આવશે કર્ણાટક રાજ્ય કયું આવશે કર્ણાટક અને એક એવું સરોવર જેની યાત્રા ખૂબ જ પવિત્ર ગણાય છે કયું સરોવર માન સરોવર કયું સરોવર માન સરોવર બરોબર તિબેટની અંદર જે આપણે વાત કરીએ છીએ તો એ માન સરોવર ઓકે તો મિત્રો આ ફરીથી ફેક ડેટાના સંદર્ભની અંદર મેં તમને આ વાત કરી છે કે ભાઈ કયું એક સરોવર પવિત્ર સરોવર નથી એવું પણ પૂછાઈ જાય તો બિંદુ સરોવરની સાથે આપણે વાત કરી હતી કે ભાઈ નારાયણ સરોવર પુષ્કર સરોવર પંપા સરોવર અને માન સરોવર આ પવિત્ર સરોવરની વાત થઈ ગઈ ઓકે ક્યાં આવે છે એની પણ વાત કરી ખાસ મને ખાલી આ જણાવજો કે મેળાની અંદર સાની લેવેજ થાય છે ઓકે ચાલો આગળ વધીએ તો બિંદુ સરોવરની સાથે સાથે બીજું એક સરોવર પણ પૂછાય છે કયું અલ્પા સરોવર કયું સરોવર અલ્પા સરોવર તો આપણ કઈ નદીના કિનારેની આપણે વાત કરીએ છીએ સરસ્વતી નદીના કિનારે આવેલું બીજું એક મહાન જે કહી શકાય સોલંકી યુગની વાત આવે ત્યારે સોલંકી સોલંકીની વાત આવે અને એમને એક મહાલય બનાવવાની શરૂઆત કરેલી જેનું પૂર્ણ કામ કરેલું સિદ્ધરાજ જયસિંહ તો એ કયો મહાલય ઓકે રુદ્ર મહાલય કયો મહાલય રુદ્ર મહાલય તો આ રુદ્ર મહાલય પણ જો મિત્રો આપણે ખાલી નદી તંત્ર એટલે માત્ર બે ચાર વાત કરીને પૂરું કરવાની વાત નથી અહીંયા તો એ રુદ્રમાલય વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ તો ફરીથી કહું છું એવું પૂછાય કે ભાઈ રુદ્રમાહાલય શરૂઆતું શરૂઆત શરૂઆત કોણ કોણ આવશે આવશે મૂળરાજ સોલંકી પણ એવું પૂછાય કે ભાઈ આ પૂર્ણ કોના સમયમાં થયો ફરીથી કહું છું શરૂઆત મૂળરાજ સોલંકી પૂર્ણ કોના સમયમાં થયો તો સિદ્ધરાજ જયસિંહ કોણ સિદ્ધરાજ જયસિંહ ઓકે તો એક આ ફેક્ટ ડેટાના સંદર્ભમાં યાદ રાખી દેજો ઓકે હવે આગળ આવી જે પાટણની પર્ટિક્યુલર વાત કરી તો જયારે પાટણની વાત આવે ને ત્યારે ફરીથી સોલંકી યુગ આવે એટલે આ વિસ્તારની કઈક ને કઈક વાત સોલંકી યુગ સાથે જોડાયેલી જોઈએ પાટણ આવે એટલે એક વાવ આવશે કઈ વાવ યસ સાચા છો કઈ વાવ છે મિત્રો રાણકી વાવ હવે રાણકી વાવની વાત આવે સૌથી પહેલા તો રાણકી વાવ વિશે લગભગ બધા જાણતા જ છતાં આપણે વાત કરી લઈએ પરીક્ષાની અંદર શું શું પૂછાય છે વાવ વાવના પ્રકારો એ બધું આપણે સાંસ્કૃતિક વારસાની અંદર કવર કરી લઈશું પણ એક તો કેટલા માળની છે આ પ્રશ્ન બહુ પૂછાય છે કેટલા માણની છે મિત્રો સાત માળ યસ કેટલા માળની છે સાત માળની ઓકે આ એ માળ છે એ વાવ છે કે જેનો યુનેસ્કો ની અંદર સમાવેશ કરેલો છે વિશ્વ વિરાસત સજીવરા સ્થળો છે એની અંદર ઓકે તો કયા વર્ષની અંદર કયા વર્ષની અંદર આ રાણકી વાવનો યુનેસ્કોમાં સમાવેશ થયો તો વર્ષ બે હાજર ને સોળ સોરી બે હજાર ને ચૌદ કયા વર્ષની અંદર બે ની અંદર યુનેસ્કોમાં સમાવેશ થયો હવે ફરીથી તમારું હોમવર્ક એક કમેન્ટ બોક્સમાં જણાવશો તો પણ વાંધો નહીં અથવા નોટ્સ બનાવતા હોય તો સમજી લેજો કે યુનેસ્કોનું આખું નામ એકવાર તમારી નોટમાં લખેલું હોવું જોઈએ ગૂગલ પર સર્ચ કરશો એટલે ઓલરેડી મળી જશે બરોબર એવું નહીં કે દરેકમાં મને નથી ફાવતું એટલે હું તમને નથી કહેતો પણ તમને એટલા માટે કહું છું કે એકવાર લખશો તો તમને યાદ રહી જશે પરીક્ષામાં તમારે પાસ થવાનું છે તો સાતમાં વર્ષ બે હજાર ચૌદ ની અંદર સ્થાન પામ્યું યુનેસ્કો ની અંદર થોડુંક વિશેષ જોઈ લે તો કેટલામાં નંબરનું સ્થળ હતું તો એકત્રીસમાં નંબરનું સ્થળ હતું કે જે આ સ્થાન પામ ઓકે એ સિવાય જયારે સરસ્વતી નદીની વાત આવે એટલે તળાવ પરીક્ષાની અંદર બહુ પૂછાય અને તળાવ એટલે કયું તળાવ યસ તમે છો કયું તળાવ સહસ્ત્રિંગ તળાવ હવે જો આનો ઇતિહાસ પણ ફરીથી ક્યાં સંકળાયેલું છે સોલંકી યુગ પાસે હવે આ સહસ્ત્રલિંગ તળાવની પણ વાત કરી લઈએ તો સહસ્ત્રલિંગ તળાવ તો જ્યારે સોલંકી યુગની વાત આવે બરોબર તો સહસ્ત્રિંગ તળાવ પહેલા કયા નામે ઓળખાતું હતું દુર્લભ સરોવર સોલંકી દુર્લભ સરોવર પણ પછીથી સિદ્ધરાજ જયસિંહના સમયમાં એ કયા નામે ઓળખ એનું સમજો કે એનું રિપેરિંગ સમારકામ થયું સમારકામ કરીને બધા શિવલિંગને ગોઠવ્યા દશાવતાર મંદિર બનાવ્યું અને એ પછીથી કયા નામે ઓળખાયું સહસ્ત્રલિંગ તળાવ તરીકે તો જયારે સહસ્ત્રલિંગ તળાવની વાત આવે તો સિદ્ધરાજ જઈશ પણ દુર્લભ દેવ અથવા દુર્લભ દેવના સમયની અંદર વાત આવે તો કયું સરોવર યાદ રાખશો દુર્લભ સરોવર ઓકે તો જે રીતે બનાસ નદીની વાત કરી એ જ રીતે સરસ્વતી નદી સરસ્વતી નદીની વાત આવે સૌથી પહેલા મેં કીધું એમ કયા ડુંગરની તળેટીમાંથી તો ચોરીના ડુંગરમાંથી નીકળે છે સ્થળની વાત કરી તો સિદ્ધપુર સિદ્ધપુરની સંદર્ભમાં શું વાત થઈ આપણે તો કે ભાઈ કાત્યુક નો મેળો સાની ખાસ જણાવજો બિંદુ સરોવર ખાસ પાંચ પવિત્ર એક અલ્પા સરોવરની પણ વાત કરી અલ્પા પણ યાદ રાખજો મુક્તેશ્વરી બંધ આવેલું છે ભાટગામ પાસે રુદ્રમાલની ની શરૂઆત કરી મોરરાજે પૂર્ણ થયો સિદ્ધ રાજ્ય સમયમાં પાટણ તો રાણકી વાવ રાણકી વાવની વિશેષતાઓ પાંચ પવિત્ર સરોવરો તો એમાંનું એક એટલે બિંદુ સરોવર બીજું એટલે નારાયણ સરોવર ત્રીજું એટલે પુષ્કર ચોથું પંપા અને પાંચમું માન સરોવર અંતસ્થ નદી જે પહેલી બનાવ તો સરસ્વતી પાંચ પવિત્ર સરોવરની વાત થઈ ગઈ ઓકે વિશેષતાની સંદર્ભમાં તો કે ભાઈ વાયુ પુરાણમાં ઉલ્લેખ થયો છે એ ચાર વેદમાંથી ત્રણ વેદમાં જેનો ઉલ્લેખ જોવા મળે છે એ નદી વાયુ પુરાણમાં કયા નામે છે તો કે ભાઈ હિમવત્યાદ નિષ્ણુતાના નામે છે તો આટલું સરસ્વતી નદી વિશે યાદ રાખશો તો ઇનપ છે ઓકે પરીક્ષાની અંદર જે પૂછાય છે તો સરસ્વતી નદી ની અંદર મોટા ભાગે આટલામાંથી કઈક હોય ઓકે એકવાર વાર શાંતિથી જોઈ લેજો સ્ક્રીનશોટ પાડશો તો તો પણ વાંધો નહીં તમને તમને રિવિઝન માટે આવશે હું આ પીપીટી શેર કરી જ દઈશ બરાબર અનુકૂળ હશે તો મારા નંબર પર વોટ્સઅપ શેર કરી દઈશ ઓકે હવે બે નદી જોઈ હવે ત્રીજા નંબરની નદી કઈ જોઈશું તો મેં કીધું એમ ત્રીજી જે ઉત્તર ગુજરાતની અંતસ્થ નદી ની વાત આવે એટલે કઈ છે રૂપેણ હવે જો મિત્રો રૂપેણ નદી વિશે બહુ ઓછું છે પણ એની એક સહાયક નદી છે વિશે બહુ વધારે પૂછાય પણ એ પહેલા એક પ્રશ્ન તમને પૂછી દઉં કે રૂપેણ નદી તો બરોબર છે પણ તમને પરીક્ષામાં એવું પૂછાય કે રૂપેણ રૂપેણ બંદર બંદર ક્યાં આવ્યું તો તમે શું જવાબ લખશો જણાવજો મને હું તમને જવાબ જણાવી દઈશ બરોબર કમેન્ટ બોક્સની અંદર હું મૂકી દઈશ પણ જો તમે આ વિડીયો જોવો છો તો તમને ખાસ રૂપેણ બંદર કયા જિલ્લામાં બરોબર કયા જિલ્લાની અંદર છે મને ખાસ જણાવજો બરોબર ઘણા આમાં ભૂલ ખાઈ જશે ઓકે ચાલો તો વાત કરીએ તો ઉદગમ સૌથી પહેલા તો કયો ડુંગર આવશે ખ્યાલ છે કોઈને યસ કયો ડુંગર ડુંગર કયો ડુંગર ટુંગાનો ડુંગર આ શું થયું આનું ઉદગમ સ્થાન હવે આગળ વધીએ શહેર તો ભાઈ આના કિનારે જે શહેર છે એ છે મહેસાણા મહેસાણા મહેસાણાની વાત આવે મેહોણા ની વાત આવે તો યાદ રાખજો કે વસાવનાર કોણ હતા ચાવડા કોણ હતા ચાવડા હવે મહેસાણાની પર્ટિક્યુલર વાત હવે આની સહાયક નદીની ખાસ વાત કરવી છે મારે તો સૌથી પહેલા મિત્રો જયારે આની વાત આવે તો સહાયક નદી તરીકે જે નદીની વાત છે એ છે પુષ્પાવતી પુષ્પા ઝુકેગા નહીં સાલા એ નહી પુષ્પાવતી નદી પુષ્પાવતી નદીની વાત શું છે તો 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 સૌથી પહેલા એક આ રૂપેની સહાયક નદી છે હવે પુષ્પાવતી નદીના કિનારે કયું શહેર આ કયું મંદિર આવેલું છે તો પરીક્ષાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફરીથી સોલંકી કાળનો ઇતિહાસ જેના જોડે સંકળાયેલો છે મોઢેરાનું શું સૂર્ય મંદિર કયું મંદિર સૂર્ય મંદિર ચાલો થોડીક હજુ ડીપમાં વાત કરી તો વાત આવે તો પહેલા તો મોઢેરા મોઢેરાનું જૂનું નામ શું છે પરીક્ષામાં પૂછાય છે મિત્રો શું નામ છે યસ ભગવદ્ ગામ એ સિવાય તો કે ભાઈ આ થઈ ગયું એનું જૂનું નામ હવે આની સાથે શું ઇતિહાસ સંકળાયો છે તો યાદ રાખજો કે ભાઈ જ્યારે સોલંકી યુગની વાત આવશે ત્યારે ભીમદેવ પ્રથમની વાત આવશે શાની વાત આવશે ભીમદેવ ભીમદેવ પ્રથમ તો આ મંદિર પથ્થરનું આપણે સોમનાથ અને ઇતિહાસમાં જ્યારે સોલંકી યુગની વાત કરશું ત્યારે સોમનાથ પર પણ આક્રમણ થાય છે મોઢેરાનું સૂર્યમંદિર પણ તોડવામાં આવે છે આ ભાઈ એ વખતે ભીમદેવ ક્યાં સંતાયા હોય છે બધાને પ્રશ્ન ખ્યાલ છે ભૂગોળમાં ડુંગરા પ્રદેશમાં હવે વાત કરી જશે કે ભાઈ વાગરનું મેદાન કંથકોટ કિલ્લો ત્યાં ભીમદેવ પ્રથમ સંતાય છે પણ પછીથી પથ્થર નું બનાવે છે કોણ ભીમદેવ પ્રથમ ઓકે અહીંયા ઉત્તરાર્ધ મહોત્સવ પણ થાય છે પણ યાદ રાખજો તો રૂપેન નદી ભણિયાની છે પણ રૂપેન નદીના સાથે પરીક્ષામાં શું ઇમ્પોર્ટન્ટ છે તો કે ભાઈ કઈ નદી પુષ્પાવતી નદી હવે એ સિવાય આના સાથે સંકળાયેલા આના કિનારે આવેલા કેટલાક બીજા એક સ્થળો પૂછાય છે એમાંનું એક છે ઐઠોર અથવા ઐઠોર ચાલો આઠની વિશેષતા શું છે મિત્રો તો અહીંયા અંદાજે બારસો વર્ષ જૂનું કેટલા વર્ષ જૂનું બારસો વર્ષ જૂનું કોનું મંદિર આવેલું છે ગણપતિ દાદાનું મંદિર અને એટલા માટે જ કઈ તિથિ અહીંયા મેળો ભરાતો હશે ઓબ્વિયસલી ભાદરવા સુદ ફરીથી ભાદરવા સુદ ત્રીજ ચોથ અને પાંચમ ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી તો વિશેષતા છે એ સિવાય તો એ છે ઉનાવા પરીક્ષામાં અલગ અલગ જે સ્થાપત્યના પ્રશ્નો પૂછાય છે એમાંનું આ એક વાત છે કે ભાઈ ઉનાવા એટલે કઈ દરગાહ મીરા દાતા તો મીરા દાતાર એટલે કોની ત્યાં દરગાહ છે તો હજરત સૈયદ અલી કોની છે હજરત સૈયદ અલી તો આ હજરત સૈયદ અલીની અહીં દરગાહ આવેલી છે અહીં ખાસ જ્યારે મુસ્લિમ ધર્મની વાત આવે એટલે મેળો ભરાતો હશે તો કયો મેળો હશે અહીંયા ઉર્સ મેળો કયો મેળો ઉર્સ મેળો બરોબર આનંદનો મેળો ઉર્સ મેળો અહીંયા ભરાતો હશે કેમ મીરા દાતારની વાત કરી મિત્રો ખાસ તમે યાદ રાખજો એકલું દાતાર હોય તો જુનાગઢની વાત આવે એ જ્યારે આવશે ત્યારે ડુંગરા પ્રદેશમાં ઓલરેડી વાત કરી છે પણ મીરા દાતાર એવો શબ્દ આવે તો આવશે ઉનાવા ઓકે તો રૂપેન નદી વિશેની વાત કરવા જઈએ તો રૂપેન નદી વિશે આટલું છે પણ રૂપેન નદીના કિનારે આવેલા જે શહેરો છે એમાં એક મહેસાણા જે મહેસોજી ચાવડા અૈઠોર તો અૈઠોરમાં શું વાત કરીએ આપણે કે ભાઈ ગણપતિનું મંદિર અને બીજું કયું છે ઉનાવા ઉનાવા ઐઠોર અને મહેસાણા આટલી વસ્તુઓ યાદ રાખવાની એ સિવાય પુષ્પાવતી નદી પુષ્પાવતી નદી સહાયક નદી છે કિનારે જે મંદિર છે 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 કયું નામ શું એનું ભગવત ગામ અને કોના સમયની વાત છે ભીમદેવ પ્રથમના સમયની તો મિત્રો આ જ રીતે આપણે બનાસ પછી સરસ્વતી અને રૂપેણ આ નદી તંત્રની વાત કરી

તો જો તમને મારો આ પ્રયાસ યોગ્ય લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને જે આવનાર વિડીયો હોય એનું અપડેટ તમને વ્યવસ્થિત મળી રહે અહીં સુધી રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય